આગળ વાત કરીએ બનાસકાંઠા જિલ્લામાં મોટા પાયે તલાટીની ઘટને કારણે ગ્રામ વિકાસના કામો અટકી જાય છે. એક જ તલાટી પાસે અનેક ગામોનો ચાર્જ છે. ગામ લોકોને પોતાના કામ કરવા માટે બીજા ગામમાં જવું પડે છે. ત્યારે જિલ્લાના અનેક ગામના લોકોએ પોતાના ગામમાં કાયમી તલાટીની પણ માંગ કરી છે. ગામના લોકોને પોતાના આવકના દાખલા, વિધવા સહાયના દાખલા, આયુષ્યમાન કાર્ડ, ખેડૂતોના ઉતારા સહિતના કામ માટે તલાટી જે ગામમાં હોય ત્યાં જવું પડે છે, જેના કારણે ગામ લોકોનો સમય પણ વેડફાય છે અને ખર્ચ પણ વધે છે અને ઘણીવાર કામ પણ થતા નથી. ઝી 24 કલાક ટીમ વડગામ તાલુકાના હતાવાડા અને થૂર ગામે પહોંચી ત્યાં જાણવા મળ્યું કે કરનાળા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી હતાવાડા, સબલપુર, થૂર ગ્રામ પંચાયતનું 14 મહિના પહેલાં વિભાજન થયું પણ ત્રણેય ગામોની પંચાયતો અલગ બની છે. છતાં પણ છેલ્લા 14 મહિનાથી કરનાળા પરા, મુંજાહિદપરા, હતવાડા, સબલપુર, થૂર ગામમાં એક જ તલાટીથી કામ ચાલે છે. આ તમામ ગામના લોકોને સરકારી કામકાજ માટે 5 થી 6 કિલોમીટરના ચક્કર પણ કાપવા પડે છે. છ ગામોની સમૂહ પંચાયત છે. અમને વિભાજન થયું, તલાટી વચ્ચે એક જ છે. અમારા આવકના દાખલા લાવવા હોય, વિધવા સહાયના ફોર્મ ભરવા હોય, છોકરાઓને શિષ્યવૃત્તિ માટેના ફોર્મ ભરવા હોય તો અમારી એક જ તલાટી હોવાથી અમારે ઘણી બધી ખોટ પડે છે. તો અમારે કહેતો કામી માટે તલાટી અહીંયા મૂકે. આ તલાટીની ફિક્સ એક દિવસ નક્કી કરે, અઠવાડિયામાં 7 દિવસ 10 દિવસે તો અમને અહીંયા હાજર મળે અને અમારા દાખલા પંચાયતમાં બેઠા નીકળે. અમારે ગરીબ લોકોને ધક્કા ના ખાવા માટે એ માટે અમે આપને રિક્વેસ્ટ કરીએ છીએ. દરેક ગામની માગણી છે કે દરેક ગામ દીઠ એક તલાટી ફળવાય અને અમારા ગામમાં એક જ પંચાયતનું કામ થાય, દરેક લોકોને તકલીફ ન પડે. તલાટીને અન્ય કામોનું કામ હોવાથી હું તેની જરૂર પડે છે અને દરેકનું કામ સંતોષકારક થાય એટલી મારી અપીલ. ગ્રામ પંચાયતને જુદી પાડ્યા એક વર્ષ ઉપર સમય થઈ ગયો, હજુ સુધી અમારા ગામની અંદર જે તલાટી 5-6 ગામના ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર છે એ કામ સંભાળી રહ્યો છે, જેનાથી અમારા ગામની અંદર વિકાસનો કામ અટકી ગયા છે. છેલ્લા 1-2 વર્ષ પહેલાં અમારા ગામની ગટરની લાઈનની જે થેલી છે એ બાબતમાં જૂના સરપંચ નથુભાઈ સરપંચને વાત કરી તો એ લોકો કે અમે કામ કરી રહ્યા છીએ, TDO સાહેબને લેખિત આપી, પણ ત્યાં સુધી ગટર કામની અંદર આખા ગામનું પાણી જે મહોલ્લાના નાકે છે એનાથી ગંદકી ફેલાય છે અને રોગચાળો ફાટી નીકળવાની દેશ જ છે. જે બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવી પણ હજુ સુધી એમાં કોઈ નિકાલ થતો નથી. એક સાહેબ છે તલાટી સાહેબ અમારા 5 ગામોમાંથી, તો જો બીજા તલાટી મૂકવામાં આવે બીજા તો અમારા કામ સારી રીતે થાય ગામની અંદર એવી અમારી માંગ છે. તલાટી ગામમાં નથી, સરકાર દ્વારા મૂકવામાં આવે. કોઈ કામ હોય તો બાજુના ગામમાં જવું પડે તો ખર્ચ વધે અને ધક્કો પણ થાય. હા, ધક્કો પણ થાય અને ખર્ચ પણ વધે, એ માટે અમારા ગામની અંદર હોય તો સારું. રીતે વલસાડ જિલ્લામાં પણ તલાટીની ઘટથી લોકો પરેશાન છે. મોટાભાગના ગામડાઓમાં કાયમી તલાટીની કોઈ નિમણૂક થઈ નથી. લોકોને ગ્રામ પંચાયતના વારંવાર ધક્કા ખાવા પડે છે. વલસાડના સૌથી મોટા પારનેરા ગામમાં પણ કાયમી તલાટી નથી. 20,000ની વસ્તી હોવા છતાં ગામમાં કાયમી તલાટી નથી. DDO અને TDO રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરાતી નથી. આ ઉપરાંત કાયમી તલાટી નહીં મુકાય તો પંચાયતને તાળા મારવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે. ગામના લોકો જે કંઈ કામ લઈને આવે અમારી ઓફિસ પર તો મેં એમને કેમ કે તલાટી કાલે આવવાનું છે અથવા બીજે દિવસે આવવાનો છે, તે દિવસે માણસો આવે તો પછી પાછા મારે બીજે દિવસે 2 દિવસ પછી બોલાવું તો મારે જવાબ આપવાનો ભારે પડી જાય. મેં વારંવાર રજૂઆત કરી છે તલાટી માટે. ભરતભાઈ જોડે બી TDO ને રજૂઆત કરી, વિમલભાઈ TDO તો તેને બી રજૂઆત કરી, પછી ભરતભાઈને લઈને કિશોરભાઈ જોડે DDO ને રજૂઆત કરી, તો બી કાયમી તલાટીનું કંઈ થયું નથી અમારા ગામમાં. તલાટીની એટલી તકલીફ પડે છે કે સમજ લો 29 સ્કૂલ હોય ત્યારે દાખલા માટે જે છોકરાઓને અગવડતા પડતી હોય તલાટી સાહેબને ઉપર ફોન કરીએ તો કહે કે હું અહીંયા છું ત્યાં છું. પાનારા પંચાયત એક તો રોડથી ઘણી દૂર છે, દૂર ગઈને લોકો રિક્ષામાં ગઈને પંચાયત સુધી પહોંચે પછી ખબર પડે કે તલાટી સાહેબ નથી, તો એ રીતના બાળકો હકીકતમાં હેરાન થાય છે. અમારા ગામની અત્યારે તલાટી માટે બહુ મોટી તકલીફ છે અને અમારા ગામમાં આજથી લગભગ સમજો કે 20 વર્ષ પહેલાં 2 તલાટી હતા અને અત્યારે હાલના તબક્કે એક બી તલાટી નથી. તો અમે આ બાબતમાં ગ્રામસભામાં બી ચર્ચા કરી છે, બોડીની મિટિંગમાં બી બોડીના સભ્યો અને સરપંચોએ ચર્ચા કરી છે, તેમ છતાં હજી સુધી કંઈક થયું નથી. ઘરઆંગણે તમામ સુવિધા આપવાની સરકાર વાતો તો કરે છે પરંતુ રાજકોટમાં તલાટી મંત્રીઓની ઘટનાના કારણે છેવાડાના ગામડાઓનો હાલ વિકાસ રૂંધાયો છે. એક જ તલાટી મંત્રીને 3-3 ગામની જવાબદારી સોંપાતા લોકોને સરકારી કામ કરવા માટે 56
કસવાનો વારો આવે છે. રાજકોટના જેતપુરમાં 48 ગામો વચ્ચે માત્ર 25 જ તલાટી મંત્રી છે. 25માંથી પણ 5 તલાટી મંત્રી તો રજા પર હોય છે, જેથી એક મંત્રી પાસે 2-3 ગામની જવાબદારી છે, જેથી ગામમાં તલાટી અઠવાડિયામાં માત્ર 1 દિવસ હાજર રહેતા હોય છે. ગ્રામ પંચાયતના લોકો 7-12-8 આવકના દાખલા સહિતની કામગીરી માટે આવતા હોય છે, પરંતુ તલાટી મંત્રી હાજર ન હોવાથી લોકોને 3-4 દિવસ રાહ જોવી પડતી હોય છે, જેથી લોકો તાત્કાલિક કાયમી તલાટીની ભરતી કરવાની માગણી પણ કરી રહ્યા છે. આવકના દાખલા કાઢવાના હોય, કોઈને 2 નંબરમાં ચડાવવાના હોય, કોઈ 7-12 કાઢવાના હોય, એમાં તલાટીની મંત્રીની સહી જોઈ તો કાઢેલા પડાવી દે કે ભાઈ મંત્રી નથી આવ્યા, આજ નથી આવ્યા, કાલ લઈ જાઓ, કાલ જાય બપોરે આવ્યા હોય. તમે મંત્રીને કીધું, મંત્રી કે ભાઈ હું શું કરવું, કે ભાઈ તમને 3-3 ગામ સોંપેલા છે કે સ્ટાફ છે નહીં, તો અમને 3-3 ગામ આપ્યો હોય, અમારે કે એ પ્રમાણે કામ કરવાના હોય. હાલમાં અત્યારે જેતપુર તાલુકાની વાત કરીએ તો 48 ગામ છે, 48 ગામ વચ્ચે માત્ર 25 તલાટી છે, એમાં પણ 2-3 તલાટી રજા ઉપર હોય, 1-2 લેડીઝ પ્રેગ્નન્સી લીવ ઉપર હોય, જેના કારણે 20 તલાટી 48 ગામ સાચવે તો 1 તલાટીને 3 ગામ હોય. મારી જ વાત કરું તો મારી પાસે પણ 3 ગામ છે, જેના કારણે ગ્રામ્ય લેવલે પબ્લિકને ઘણો બધો પ્રોબ્લેમ થાય છે. અહીંયા અમારે ગુરુવારે મિટિંગમાં આવવાનું હોય, બીજા એકાદા અઠવાડિયાના વારમાં ઉપલા અધિકારી અમને બોલાવતો જવું પડતું હોય છે, જેના કારણે એકાદા ગામમાં ન જવાય તો એ ગામનો વારો નેક્સ્ટ વીકમાં ઠેરાવે, એટલે પબ્લિકને ઘણી બધી પ્રોબ્લેમ થાય છે. આમ તો જેતલસર ગ્રામ પંચાયતના તલાટી મંત્રી રેગ્યુલર જ આવતા, પણ છેલ્લા ઘણા સમય થી આ જેતલસર ગ્રામ પંચાયતના તલાટીની પાસે 2-3 ગ્રામના ચાર્જ આપવામાં આવે છે, જેથી કરીને અમારા ગામના અરજદારોને સમયસર કામ થતા નથી અને અરજદારો આવી અને મુશ્કેલીઓમાં પડે છે. કારણ કે તલાટીનો કોઈ વાંક હોતો નથી, તલાટીને 2-3 ગામના ચાર્જ આપવામાં આવે એટલે તલાટી નિયમિત આવી શકતા નથી, જેથી કરીને અરજદારો બહુ પરેશાન થાય છે છેલ્લા ઘણા સમય ત્યાં.